કવિ ગુરુદેવ કે પહેલા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને આ અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જે આપણે જોતા હતા ગરીબી નામનું ચેપ્ટર હતું અને ગરીબી નામના ચેપ્ટરની અંદર આપણે પહેલા પ્રશ્નની એક શરૂઆત કરી હતી ગયા વિડિયો લેક્ચરમાં અને પ્રશ્નનું નામ હતું ગરીબીનું સ્વરૂપ જણાવી સાપેક્ષ ગરીબી વિશે સવિસ્તર સમજૂતી આપો. આ ગયા વિડિયો લેક્ચરનો આપણો એક પ્રશ્ન હતો. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ગરીબીનું સ્વરૂપ જણાવી સાપેક્ષ ગરીબીની સવિસ્તર સમજૂતી આપો, આ આપણો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણો પ્રશ્ન હતો, રાઈટ? તો આજે આપણે એક નવા પ્રશ્નથી શરૂઆત કરીએ. એટલે ગઈ વખતે મેં જે અધૂરો સવાલ મૂક્યો હતો એ અધૂરા સવાલને આ વિડિયો લેક્ચરમાં આપણે પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, ગરીબીનું સ્વરૂપ સમજાવી નિરપેક્ષ ગરીબી એટલે શું તેની સવિસ્તર માહિતી આપો, કાં તો નિરપેક્ષ ગરીબી વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ સાપેક્ષ ગરીબી પણ 3 ગુણ માટે ઇમ્પોર્ટન્ટ હતું, એમ નિરપેક્ષ ગરીબી પણ પરીક્ષાની અંદર 3 ગુણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેવું કહી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, ગરીબીનું સ્વરૂપ સમજાવી નિરપેક્ષ ગરીબી એટલે શું તેની સવિસ્તર સમજૂતી આપો. તો સૌથી પહેલા વાત કરીએ તે પ્રમાણે કે ગરીબીનું સ્વરૂપ બે રીતે બે પરિબળોના આધારે નક્કી થાય છે, એ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. હવે જે સાપેક્ષ ગરીબી છે વિદ્યાર્થી મિત્રો, એના ગયા વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબીની એક સરસ વ્યાખ્યા આપેલી છે. તો નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે કે નિરપેક્ષ ગરીબી એટલે શું, તો 3 પરિબળોને આપણે ધ્યાનમાં લેવાના છે. કેટલા પરિબળો? 3 પરિબળો. એક આવક, ખર્ચ અને વપરાશના ધોરણો. ફરીથી બોલું છું, આવક, ખર્ચ અને વપરાશના ધોરણો. તો આ ત્રણે દ્વારા નક્કી થતી બાઈને, એટલે મીન્સ કે ગરીબાઈને આપણે નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. આવક, ખર્ચ અને વપરાશના ધોરણોના આધારે જે ગરીબાઈ નક્કી થાય તો તે ગરીબાઈને આપણે નામ આપીશું નિરપેક્ષ ગરીબી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે સાહેબ, અમે આવક વિશે સાંભળેલું છે, ખર્ચ વિશે પણ સાંભળેલું છે, પણ વપરાશના ધોરણો વિશે હજુ અમે કઈ સાંભળ્યું નથી. તો પ્લીઝ અમને કોને? હા, તો જરૂર હું તમને કહીશ કે વપરાશના ધોરણો એટલે શું. તો વપરાશના ધોરણો એટલે કોઈ એક વ્યક્તિએ એક વર્ષના સમયગાળા દરમિયાન ઉપયોગમાં લીધેલી વસ્તુ કે સેવાનો સમૂહ, તેને કહેવામાં આવે છે વપરાશના ધોરણો. ફરીથી એક વાર બોલું છું, ધ્યાનથી સાંભળજો, કે એક કોઈ પણ એક વ્યક્તિએ એક વર્ષના સમયગાળા દરમિયાન જે પણ વસ્તુ કે સેવાઓ પાછળ જે ખર્ચ કરેલો છે તો તે ધોરણને આપણે નામ આપીશું વપરાશના ધોરણો. તો આ 3 પરિબળોના આધારે જે ગરીબી નક્કી થાય તેને કહેવામાં આવે છે નિરપેક્ષ ગરીબી. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? નિરપેક્ષ ગરીબી, બરાબર. તો આગળ થોડાક વધીએ. હવે નિરપેક્ષ ગરીબીને બીજા શબ્દો તરીકે ઓળખવું હોય, બીજા શબ્દોમાં કહેવું હોય તો સંપૂર્ણ ગરીબી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હું તમારું એક બુદ્ધિનો એક ટેસ્ટ લઈ લઉં કે ગયા વિડીયો લેક્ચરમાં આપણે સાપેક્ષ ગરીબી સમજ્યા હતા, રાઈટ? તો સાપેક્ષ ગરીબીને બીજા કયા નામથી ઓળખી શકાય છે, કહેશો મને તમે કોઈ પણ? તો હા, તો તમે કીધું એ પ્રમાણે કે સાપેક્ષ ગરીબીને બીજા શબ્દો તરીકે તુલનાત્મક ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ રીતે નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ થોડાક વધીએ વિદ્યાર્થી મિત્રો. જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે આવક અને ખર્ચ ની લઘુત્તમ સપાટીની ગરીબી રેખા કરતા, ફરી વાર બોલું છું, સમજો બરાબર. જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી ગરીબી રેખા કરતા, આ સપાટી કરતા ઓછી આવક કે ખર્ચ વ્યક્તિ ઓછી આવક કે ખર્ચ મેળવનાર વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવન જીવે છે તેવું કહી શકાય. ફરી એક વાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે આવક કે ખર્ચ ની જે લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે અને આ લઘુત્તમ સપાટી કરતા કોઈ પણ વ્યક્તિ ઓછી આવક કે ખર્ચ કરે છે તો તે વ્યક્તિને આપણે ગરીબી રેખા નીચે જીવન જીવે છે તેવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને હું નાનકડા એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. દાખલા તરીકે વાત કરવા જઈએ, લઘુત્તમ સપાટી, બરાબર, સમજો. હવે લઘુત્તમ સપાટી, તો લઘુત્તમ સપાટીનો મતલબ થાય ચોક્કસ ક્રાઇટેરિયા. એનો મતલબ એવો થાય કે નિરપેક્ષ ગરીબી, નિરપેક્ષ એટલે શું, તો નિરપેક્ષનો મતલબ થાય ધોરણ, જેને કહેવાય માપદંડ, અને એ માપદંડને માપવા માટે ના કેટલીક આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી. જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તે રીતે
કે આપણે બધા જ જાણીએ છીએ ધોરણ 10 અને 12 ની અંદર પાસ થવા માટે બોર્ડે એક પ્રકારનું ધોરણ નક્કી કરેલું છે, ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, માપદંડ નક્કી કર્યો છે. અને એ માપદંડ કયો છે કે જો તમે 33 પાસ થવા માટેનું માપદંડ કયું, 33 માર્ક્સ, રાઈટ. હવે જો 33 માર્ક્સ કરતા માનો કે તમે ઓછા માર્ક્સ મેળવ્યા છે તો તમે માની લેશો કે હા હું ફેલ છું. અને જો તમે 33 માર્ક્સ કરતા માનો કે વધુ માર્ક્સ મેળવ્યા છે એનો મતલબ કે તમે પાસ છો. હવે માનો કે તમારી માર્કશીટમાં 33 માર્ક્સ કરતા માનો કે ઓછા માર્ક્સ આવ્યા તો કહેવાય કે આપણા શિક્ષણ મંત્રી તમને કોલ કરીને એમ કહેતા નથી કે બેટા તું ફેલ જોઈએ, આવું કહેતા નથી. એનો મતલબ શું થયો કે તમે ખુદ તમને ખબર પડી જાય છે કે 33 માર્ક્સ કરતા ઓછા માર્ક્સ છે એટલે હું ફેલ છું. તો વિદ્યાર્થી મિત્રો આ શું થયું, લઘુત્તમ સપાટી. તો આની અંદર કહેવાનો મતલબ એ છે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા માટે જેટલા પ્રમાણમાં આવક જોઈએ, જેટલા પ્રમાણમાં ખર્ચ થવો જોઈએ, એટલા પ્રમાણમાં પણ જો કોઈ પણ વ્યક્તિ આવક કે ખર્ચ કરવા માટે સક્ષમ ના હોય, કાં તો એના કરતા ઓછી આવક કે ખર્ચ કરતા હોય, તો એ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન જીવે છે તેવું ગણી લેવામાં આવશે. ત્યાર પછી વાત કરવા જઈએ ભારત, તો ભારત દેશની અંદર કેવા પ્રકારની ગરીબી પ્રચલિત છે. તો આપણે ગયા વિડીયો લેક્ચરમાં કીધું તે પ્રમાણે કે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર સાપેક્ષ ગરીબી કરતા નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સૌથી વધારે પ્રચલિત છે. એક ગુણની અંદર એમસીક્યુ તરીકે આવે, ફરીથી બોલું છું, એક ગુણની અંદર એમસીક્યુ કઈ રીતે પૂછાય કે ભારત દેશની અંદર કેવા પ્રકારની ગરીબી પ્રચલિત છે, તો કહેવામાં આવે છે નિરપેક્ષ ગરીબી. કેવા પ્રકારની ગરીબી પ્રચલિત નથી, તો સાપેક્ષ ગરીબી. તો હવે આપણે આગળ થોડાક વધીએ. ત્યાર પછી ગરીબીનું માપન કરવા માટે, ગરીબીનું નિરપેક્ષ ગરીબીનું માપન કરવા માટે મુખ્યત્વે બે પ્રકારના માપદંડ સ્વીકારવામાં આવ્યા છે, એક આંતરરાષ્ટ્રીય લેવલે અને બીજું છે રાષ્ટ્રીય લેવલે. હવે વાત કરવા જઈએ આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબીનું માપન કઈ રીતે થાય છે, તો હવે આપણે જોઈએ. તો ગરીબીની આંતરરાષ્ટ્રીય તુલના થઈ શકે તે માટે વિશ્વ બેંકે, કોને, ફરીથી સમજાવું છું, ગરીબીની આંતરરાષ્ટ્રીય તુલના થઈ શકે તે માટે વિશ્વ બેંકે ખ્યાલ સ્વીકાર્યો છે, એક સિદ્ધાંત અપનાવ્યો છે. અને સિદ્ધાંતનું નામ છે ત્રિપલ પી. શું નામ છે? ત્રિપલ પી. હવે ત્રિપલ પી નો મીનિંગ શું થાય, તો ત્રિપલ પી નો મતલબ થાય છે પરચેસિંગ પાવર પેરિટી. ફરીથી બોલું છું, પરચેસિંગ પાવર પેરિટી, જેને ગુજરાતીમાં કેવું હોય તો સમ ખરીદ શક્તિ. તો તમને પ્રશ્ન થાય વળી કે સાહેબ આ સમ ખરીદ શક્તિ એટલે શું, તો સમ ખરીદ શક્તિનો મતલબ એવો થાય કે આપણા ભારત દેશની માથાદીઠ આવકને જ્યારે આપણે અમેરિકન ડોલરમાં જ્યારે ફેરવીએ અને ત્યારે જે આપણને માનો કે આંક મળે છે, ત્યારે આપણને જે આવક મળે છે, તો તે આવકને આપણે નામ આપીશું સમ ખરીદ શક્તિ. ફરીથી બોલું છું, જ્યારે આપણા ભારત દેશની માથાદીઠ આવકને જ્યારે આપણે અમેરિકન ડોલરમાં ફેરવીએ, કારણ કે આપણે તુલના કઈ કરવાની છે, આંતરરાષ્ટ્રીય ધોરણે તુલના કરવાની હોય, અને જ્યારે આંતરરાષ્ટ્રીય ધોરણે જ્યારે આપણે તુલના કરતા હોઈએ આપણા ભારત દેશની માથાદીઠ આવકને, તો પહેલા તેને અમેરિકન ડોલરમાં ફેરવવી ખૂબ જ જરૂરી છે. તો આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી કર્યું છે, જે આપણે કોષ્ટકની મદદથી સમજીએ. જેમ કે 2005માં, ફરીથી સમજાવું છું, આપણા ભારત દેશની અંદર દૈનિક આવક તરીકે 2005માં $1.25 કરતા જે વ્યક્તિ ઓછું કમાતી હોય, દૈનિક એટલે રોજ, જે વ્યક્તિ 2005ની અંદર $1.25 કરતા ઓછું કમાતી હોય એ વ્યક્તિ શું ગણવામાં આવશે, ગરીબ ગણવામાં આવશે. અને આ ક્રાઇટેરિયા થોડોક વધ્યો, 2015ની અંદર જે વ્યક્તિ $1.90, જો ડોલર શબ્દ આવ્યો છે એનો મતલબ કે આપણે ભારત દેશની માથાદીઠ આવકને શેની અંદર ફેરવી, તો ડોલરમાં ફેરવી, રાઈટ. તો 2015ની અંદર $1.90 કરતા જે વ્યક્તિ ઓછું કમાતી હોય તો એ ગરીબ ગણવામાં આવશે. ફરીથી સમજાવું છું, ધ્યાનથી સાંભળજો, 2005ની અંદર જે વ્યક્તિ રોજના $1.25 કરતા ઓછું કમાતી હોય તો એને ગરીબ માની લેવામાં આવે છે, અને જે વ્યક્તિ 2015ની અંદર $1.90 કરતા ઓછું કમાતી હોય તો એને ગરીબ માની લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું થયું, તો આંતરરાષ્ટ્રીય ધોરણે આપણે આપણા ભારત દેશની ગરીબીનું માપન કર્યું. હવે રાષ્ટ્રીય લેવલે કઈ રીતે ગરીબીનું માપન કરવામાં આવે છે, તો એ હવે સમજીએ. બરાબર છે, ફરીથી સમજાવું, આંતરરાષ્ટ્રીય ધોરણે જો માપન કરવું હોય તો એના માટે કયો ખ્યાલ છે, ત્રિપલ પી, જેને કહેવાય સમ ખરીદ શક્તિ, રાઈટ. તો હવે રાષ્ટ્રીય ધોરણે ગરીબીનું માપન કરવા માટે કયો સિદ્ધાંત છે, તો હવે આપણે જોઈએ. તો ભારત જેવા દેશોમાં ગરીબીનું માપન કરવા માટે ખોરાકમાંથી મળતી કેલરીનું ધોરણ સ્વીકારવામાં આવ્યું છે. કઈ શેની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, કેલરી. હવે કેલરી એટલે શું, તમને પ્રશ્ન થાય,
તો કેલરી નો મતલબ એવો થાય કે તમે ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધી, મીન્સ કે સવાર થી લઈને સાંજ સુધી જે જે ખોરાક તમે તમારા પેટમાં નાખો છો, બરાબર, મીન્સ કે ખાઓ છો, તો એમાંથી તમને કેટલાક પોષક તત્વો મળે છે અને એ પોષક તત્વોનું પ્રમાણ તેને કહેવાય કેલરી. શું કહેવાય? કેલરી. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. કેલરીનો મતલબ શું થાય કે સવારથી લઈને સાંજ સુધી તમે જે પણ ખોરાક ખાઓ છો અને એ ખોરાકમાંથી મળતા પોષક તત્વોનું પ્રમાણ. હવે આપણે તો આપણે મોટાભાગના જે લોકો શહેરમાં રહે છે એ લોકો પોષક તત્વોની તો વાત દૂર રહી, આપણે બધા જાણીએ છીએ કે આપણે પેટની અંદર શું નાખીએ છીએ, બરાબર. કેટલીક વાર પકોડી જતી હોય, કેટલીક વાર બાલાજી વેફરના પડીકા જતા હોય, કાં તો પછી કેટલીક વાર માનો કે પીઝા કે બર્ગર જતા હોય, બરાબર. આની ઉપર આપણે ડિપેન્ડ રહીએ છીએ, બરાબર. તો આની અંદરથી કદાચ પણ કંઈક અંશે પ્રોટીન વિટામિન જો મળી ગયા તો આપણા માટે કેલરીનું કામ કરે છે. શું કરે છે? કેલરીનું કામ, બરાબર છે. તો આ રાષ્ટ્રીય ધોરણે ગરીબીનું માપન કરવા માટે કયું માપદંડ છે? કેલરી. તો એવું કહેવાય કે આયોજન પંચ અને તેંડુલકર સમિતિએ બંને ભેગા મળીને આયોજન પંચ અને તેંડુલકર સમિતિએ બંને ભેગા મળીને દૈનિક કેલરી અને ખર્ચનું એક માપદંડનો શું કર્યો છે? સ્વીકાર કર્યો છે. તો આયોજન પંચે કેલરીનો સિદ્ધાંત આપ્યો છે અને તેંડુલકરે ખર્ચનો સિદ્ધાંત આપ્યો છે અને આ બંને કમ્બાઈન કરીને એક ધોરણ નક્કી કરવામાં આવેલું છે. તો હવે આપણે કોષ્ટકની અંદર રજૂઆત કરેલી છે એના મારફતે આપણે સમજીએ. ક્ષેત્ર છે ગ્રામીણ અને શહેરી. જે વ્યક્તિ ગામડામાં રહે છે એને દૈનિક 2400 કેલરીની જરૂર પડશે. કેટલા કેલરીની? 2400 કેલરીની. અને જે વ્યક્તિ શહેરમાં રહે છે એને 2100 કેલરીની જરૂર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે ગામડા કરતા શહેરની અંદર કેલરીનું પ્રમાણ કેમ ઓછું? તો એના જવાબમાં એમ આવે કે આપણે બધા જ જાણીએ છીએ ગામડાની અંદર મોટાભાગના લોકો શરીર વડે શ્રમ કાર્ય વધારે કરે છે. નથી કોઈ યંત્રનો ઉપયોગ કરતા, નથી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા, નથી કઈ સાધનનો ઉપયોગ કરતા, પણ કહેવાય કે શ્રમનો ઉપયોગ સૌથી વધારે કરે છે. માટે ત્યાં કેલરીનું પ્રમાણ ખૂબ જ વધારે થાય છે. ત્યાર પછી શહેરમાં કેમ ઓછી? કારણ કે શહેરની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટાભાગના કહેવાય કે ટેબલ ખુરશી વડે કામ કરે છે, બેસીને કામ કરે છે, એસીના નીચે બેસીને કામ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ત્યાં કેલરીનું પ્રમાણ બિલકુલ આપણને ઓછું જોવા મળે છે અને શ્રમ કાર્ય બિલકુલ ઓછું છે. હવે સમજો બરાબર, હવે તેંડુલકર સમિતિએ શું સમજાવ્યું છે? આયોજન પંચે સમજાવ્યું. તો તેંડુલકર સમિતિએ ખર્ચ કેટલો કરવો પડશે આ કેલરી મેળવવા માટે? તો ગામડાના વ્યક્તિએ 2400 કેલરી મેળવવા માટે 816 રૂપિયા ખર્ચ કરવો પડશે અને શહેરના વ્યક્તિએ 2100 કેલરી મેળવવા માટે 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. હવે તમને પ્રશ્ન થાય, બરાબર સમજો કે 2400 કેલરી માટે 816 અને 2100 કેલરી માટે 1000, તો આવું કેમ? કેલરી વધારે હોય તો ખર્ચ પણ વધારે હોવો જોઈએ. તમે બિલકુલ સાચા છો તમારી જગ્યાએ, બરાબર. પણ હું તમને સમજાવવા માંગીશ કે 2400 કેલરી ગામડા માટે છે પણ 816 ખર્ચ કેમ ઓછું છે? કારણ કે એટલા માટે ઓછું છે કે ગામડાની અંદર મોટાભાગના લોકોને મોટાભાગની વસ્તુ ઘરમાંથી જ મળી જતી હોય છે. એ પછી દૂધ હોય, દહીં હોય, છાશ હોય, ઘી હોય, અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય, આ બધી જ વસ્તુ એ લોકોને ઘરમાંથી મળી જાય છે. એટલા માટે ખર્ચ ત્યાં કેવો છે? ઓછો છે. જ્યારે શહેરના વ્યક્તિઓને આ તમામે તમામ વસ્તુ બહારથી ખરીદી લાવવી પડે છે. માટે કહેવાય કે ત્યાં ખર્ચ કેવો છે? વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક આ રીતે તમારે લખવાનું રહેશે અને લખ્યા પછી એની સમજૂતી લખવાની રહેશે કે ઉપરના કોષ્ટકમાં જોતા જણાય છે કે, ફરીથી બોલું છું, લખવાનું શું છે નીચે? ઉપરના કોષ્ટકમાં જોતા જણાય છે કે ગામડાની વ્યક્તિએ 2400 કેલરી મેળવવા માટે 816 રૂપિયા ખર્ચ કરવો પડશે અને શહેરની વ્યક્તિએ 2100 કેલરી મેળવવા માટે 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. પણ આટલો ખર્ચ કરવા માટે પણ ગામડાની વ્યક્તિ કે શહેરની વ્યક્તિ આટલો ખર્ચ કરવા માટે પણ જો સક્ષમ ના હોય, 1000 કે 816 રૂપિયા ખર્ચ કરવા માટે પણ એ વ્યક્તિ જો સક્ષમ ના હોય તો એ વ્યક્તિને આપણે કેવી માની લઈશું? નિરપેક્ષ રીતે ગરીબ. કેવી માની લઈશું વિદ્યાર્થી મિત્રો? નિરપેક્ષ રીતે ગરીબ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીને આજે કે ગરીબીનું માપન આપણે બે રીતે કર્યું, એક સાપેક્ષ રીતે અને એક નિરપેક્ષ રીતે, રાઈટ. ત્યાર પછી વાત કરવા, નિરપેક્ષ ગરીબીનું માપદંડ નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય લેવલે અને રાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે ટ્રિપલ પીનો સિદ્ધાંત અને રાષ્ટ્રીય લેવલે કેલરીનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો પ્રશ્ન, નિરપેક્ષ ગરીબી એટલે શું તેની સમજૂતી આપો, આ ત્રણ ગુણ માટે પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ વાર જોયા પછી કહેવાય કે શાંતિથી
એનું એક વાર રિવિઝન કરી લેવું, પીડીએફ ની અંદર પણ એક વાર વાંચી લેવું અને ત્યારબાદ મોઢે એક વાર નોટમાં ઉતારી દેવું. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો કરવામાં આવશે તો હું સ્વર્ષ કહી શકું કે આ પ્રશ્ન તમે સારી રીતે તૈયાર કરી શકશો અને પરીક્ષાની અંદર પણ સારી રીતે લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આજનો દિવસ તમારા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ.